नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित प्रकरण 10.5 एनो बीजो दाखलो। एवा काटकोण त्रिकोण रचो कि जेना कर्णनी लंबाई 6 सेंटीमीटर होय अने एक बाजूनी लंबाई 4 सेंटीमीटर होय। हवे नाम आपेला नथी पण एवुं कीधुं छे काटकोण त्रिकोण रचो, एटले के काटकोण त्रिकोणमां आपणे खबर छे कि एक खूणो केटलानो होय, 90 अंशનો હોય। હવે આપણે ધારો કે રચી દઈએ ત્રિકોણ એ બી સી, એટલે એનો મતલબ કે આપણે ખૂણો બી એ કેટલો થઈ જશે, 90 અંશ થઈ જશે। આપણે પહેલાં કાચી આકૃતિ દોરીને દેખી લઈએ। હવે શું કીધું છે, કર્ણ, એનો મતલબ આપણો કર્ણ કયો લીધો છે આપણે, એ સી, એટલે આ કેટલો હશે, 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર હશે અને આપણે એક બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે। તો હવે આ બાજુના આધારે તો આપણે દોરી શકતા નથી રચના, એટલે નીચેની બાજુનું માપ લઈ લઈએ 4 સેન્ટીમીટર। હવે આપણે ફૂટપટ્ટી વડે પહેલાં પાયો, એટલે કે બીસી રેખાખંડ દોરી દઈએ, કેટલા સેન્ટીમીટર છે, બીસી રેખાખંડ 4 સેન્ટીમીટર છે, એટલે આ દોરી દીધું બીસી રેખાખંડ, આપી દઉં બી અને આ સી। હવે ખૂણો બી એ 90 અંશ દોરવાનો છે, એનો મતલબ ખૂણા બી પર પરિકરની અણી રાખીને કોઈ પણ માપની ચાપ દોરવાની। એ ચાપ રેખાખંડ બીસી પર જ્યાં છેદે ત્યાંથી જ એક બીજી ચાપ દોરવાની, એટલા જ માપની એ ચાપ પર બીજી ચાપ દોર, પછી એ ચાપ જ્યાં છેદે ત્યાંથી પણ એક બીજી। તો આ કેટલાનો થઈ ગયો, 60નો, એના પછી આ 60 વત્તા 60 એટલે 120, અને 120 અને 60ની વચ્ચે 90 આવે, એટલે કે આ 120 પરથી એક ચાપ અને એક ચાપ 60 પરથી, તો આ કેટલાનો ખૂણો થઈ ગયો, 90નો। હવે આપણે કિરણ દોરી દઈએ, કિરણ બી એક્સ, આ કિરણ બી એક્સ થઈ ગયું। હવે શું કીધું છે કે આ 4 સેન્ટીમીટર થઈ ગયું, હવે શું કીધું છે, એસી કર્ણ, આપણે શું લીધું છે, એક કર્ણ જેનો માપ 6 સેન્ટીમીટર હોય, એટલે આપણે 6 સેન્ટીમીટરની એક ચાપ દોરવાની, પહેલાં 6 સેન્ટીમીટરથી પરિકરની માપ લઈ લો, આ થઈ ગયું 6 સેન્ટીમીટર। હવે સી પર પરિકરને અણી રાખીને બીસી કેન્દ્ર, બીસી કિરણ જે છે એના પર 6 સેન્ટીમીટરવાળી એક ચાપ દોરો, થઈ ગયું। હવે આને નામ શું આપીશું આપણે, એ ચાપ જ્યાં છેદે ત્યાં એ બિંદુને નામ આપો। હવે એ અને આ સી ને જોડી દો, એટલે એ સી રેખાખંડ બનાવો। હવે આ શું થઈ ગયું, કાટકોણ ત્રિકોણ બની ગયો, ત્રિકોણ એ બી સી એ માંગેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે। હવે તમે રચના મુદ્દા કઈ રીતે લખશો, સૌપ્રથમ રેખાખંડ બી સી 4 સેન્ટીમીટર દોરો, પરિકર અને ફૂટપટ્ટીની મદદથી ખૂણો બી એ 90 અંશ દોરો, એ 90 અંશમાંથી પસાર થતું કિરણ બી એક્સ દોરો। હવે સી પરથી એક ચાપ રે કિરણ બીસી પર 6 સેન્ટીમીટર પર દોરો, અને જ્યાં છેદે એ ચાપ બીસી કિરણ પર ત્યાં એ નામ આપો અને તેને એ અને સીને રેખાખંડને જોડો। હવે આ માંગેલ ત્રિકોણ એ બી સી છે। હવે અહીં દેખો ત્રીજું, સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ એ બી સી રચો। હવે શું કીધું છે, કાટકોણ ત્રિકોણ રચવાનું છે સમદ્વી બાજુ, અને કેવું કીધું છે, કાટકોણ ત્રિકોણ એટલે આપણે સૌથી પહેલાં કાચી આકૃતિ કાટકોણ ત્રિકોણની દોરી દઈએ, એટલે આ શું થઈ ગયું, કાટકોણ ત્રિકોણ થઈ ગયું। હવે અહીં એ બી સી, હવે જેમાં માપ ખૂણો એ સી, એ સી બી એટલે કે ખૂણો સી એ 90 અંશ થયો અને એ સી બરાબર 6 સેન્ટીમીટર છે, એટલે કે એ અને આ બી, એટલે કે એ સી બરાબર 6 સેન્ટીમીટર છે। અરે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ કીધો છે, એટલે આ બે બાજુઓ કેવી થઈ ગઈ, સરખી, કેમ કે કર્ણ અને એનો માપ તો સરખો હોય નહીં, એટલે કે આ બે બાજુ કાટકોણ ત્રિકોણની પાસેની બંને બાજુઓ કેવી થઈ ગઈ,
सरखी थी गई, समद्विबाजु बाजू त्रिकोण कीधो छे, એટલે કે BC બરાબર આપણે સૌપ્રથમ દોર દઈએ 6 સેન્ટીમીટર. આ થઈ ગયું 6 સેન્ટીમીટર, એટલે આને શું નામ આપી દીધું? C અને B થઈ ગયું. હવે ખૂણો C એ 90 અંશ છે, તો જે આગળની રચના દોરી હતી તેમજ સી ને કેન્દ્ર રાખીને કોઈ પણ માપની ચાપ દોરો. હવે આ ચાપ જ્યાં છેદે છે બીસી રેખાખંડ પર, ત્યાંથી જ એક બીજી ચાપ દોરો એ જ ચાપની ઉપર. હવે એ ચાપ પરથી એક ફરી એના પર બીજી એટલા જ માપની ચાપ દોરો. હવે એક ચાપ 60 પરથી અને આ 120નો ખૂણો બન્યો, એટલે એક ચાપ 60 પરથી અને એક ચાપ 120 પરથી. જેમ આગળની એનામાં દોર્યું હતું એમ એક કિરણ દોરો જે 90 અંશમાંથી પસાર થતો હોય, કિરણ CX નામ આપી દીધું. હવે શું કીધું છે કે આ પણ કેટલું દોરવાનું છે? 6 સેન્ટીમીટર. એટલે સીને કેન્દ્ર રાખીને 6 સેન્ટીમીટરની એક ચાપ દોરો, એટલે કે સી ને કેન્દ્ર રાખીને 6 સેન્ટીમીટરની એક ચાપ દોરો. એને શું નામ આપીશું આપણે? એ, કારણ કે આ બાજુ પહેલાં શું હતી? કર્ણ સરખી હતી, એટલે કે આ બાજુથી આપણે ચાપ મારી હતી, પણ આ બાજુ શું છે? 6 સેન્ટીમીટર. આ બે ચાપ કેવી છે? બંને રેખાખંડ સરખા છે, એટલા માટે. હવે એ અને બીને જોડી દો, એટલે ત્રિકોણ એ બી સી એ માંગેલ ત્રિકોણ થઈ ગયો, જેમાં ખૂણો સી એ 90 અંશ થઈ ગયો, એ સી એ 6 સેન્ટીમીટર, એનો મતલબ બી સી પણ 6 સેન્ટીમીટર. બે બાજુઓ કેવી થઈ ગઈ? સરખી. હવે આ જ રીતે તમારે શું કરવાનું છે? મુદ્દા પણ લખવાના છે. તો સૌથી પહેલાં શું કરશો? રેખાખંડ બી સી બરાબર 6 સેન્ટીમીટર દોરો, ત્યારબાદ ખૂણો સી બરાબર માપપટ્ટી અને પરિકરને ઉપયોગ કરીને તેનો 90 અંશ દોરો, ત્યારબાદ કે તેમાંથી 90 અંશમાંથી કિરણ પસાર કરો CX અને કેન્દ્ર રાખી સીને કેન્દ્ર રાખીને તેના પર 6 સેન્ટીમીટરની એક ચાપ દોરો કિરણ CX પર અને તેને બિંદુ A નામ આપો. A અને B બિંદુને જોડી દો અને આ માંગેલ ત્રિકોણ એટલે કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ABC છે.